નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે શાળામાંથી બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાનસેતુ અંતર્ગત તમને જે પાઠ્યપુસ્તક આપવામાં આવેલ છે એની અંદર આપણે ધોરણ 4 ગુજરાતીનું આ વિડીયોમાં કદમ 10 જોવાના છે, બરાબર. અગાઉ કદમ 9 સુધી આપણે જોઈ ગયા, તો કદમ 10માં તમને કેવા સવાલ પૂછેલા છે ચાલો જોતા જઈએ, બરાબર. પ્રશ્ન એક છે કે નીચે આપેલા વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. હવે વાર્તાના ક્રમમાં ગોઠવવાનો એટલે કે એનો જે સંવાદ હોય એને આપણે વ્યવસ્થિત ગોઠવવાનો હોય, બરાબર. તો એના સાચા જવાબ જો મેં લખી દીધા છે આ રીતના છે. પ્રથમ છે કે બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે. પછી બીજું આ રીતનું થશે, એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો. પછી ત્રીજું શું થશે, તો કે બિલેને વડવાઈના હિંચકા ખૂબ ગમે. પછી ચોથું છે, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે. પછી પાંચમું, તો કે આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર, બરાબર. આ રીતના તમારે વ્યવસ્થિત આખે આખા ગોઠવવાના છે. તમારે જાતે ગોઠવવાના છે, આ તો તમને ઉદાહરણ આપી દીધું. જોઈને નો ટ્રાય કરતા પહેલાં તમને જે ક્વેશ્ચનમાં આપેલા છે એને વાંચવાના, પછી તમારે યોગ્ય રીતના જોવાનું કે ભાઈ આમાં પ્રથમ કોણ આવશે, બીજું કોણ આવશે, ત્રીજું કોણ આવશે, બરાબર. સંવાદને આધારે તમારે ગોઠવવાનું છે. હવે ચિત્રને આધારે 5 વાક્ય લખો. આપણે અગાઉ જેટલા પણ કદમ જોયા તમને આ રીતના જ આપેલું છે કે ચિત્રના આધારે તમારે 5 વાક્ય લખવાના છે. હવે ચિત્ર તમે જોઈ લો, તમારી રીતના શું શું દેખાય છે તમને, એના આધારે તમારે 5 વાક્ય લખી નાખવાના છે, બરાબર. હવે એટલું તો આવડી જાય, કદમ 10 સુધી આપણે પહોંચી ગયા, અગાઉ કદમ 9 સુધી તો આપણે લખી નાખતા હતા. હવે પ્રશ્ન 3માં તમને શું પૂછ્યું છે, તો કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રથમ છે કે બિલે મોટો થઈને શું બનવા માગે છે, તો કે બિલે મોટો થઈને ઘોડાનો રખેવાળ બનવા માગતો હતો, બરાબર. એને ઘોડાનું રખેવાળ બનવું હતું. પછી બીજું છે કે બિલે કેવી રીતે હિંચકા ખાતો, તો કે બિલે વડલાના ઝાડ પર ચડી ડાળ પર પગ ભરાવતો અને શરીર નીચે લટકાવીને હિંચકા ખાતો હતો, બરાબર. આવી કરતબ કરતો હતો બિલે. ત્યાર પછી ત્રીજું છે કે બિલેને છોકરાઓની બૂમ કેમ સંભળાઈ નહીં, તો કે બિલે આંખો બંધ કરીને બેસવાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો, તેથી તેને છોકરાઓની બૂમ સંભળાતી નહોતી, બરાબર. તલ્લીન થઈ ગયો હતો. ત્યાર પછી ચોથું છે કે આ વાર્તામાં કયા કયા પશુ પક્ષીઓના નામ આવે છે, તો કે જો આ વાર્તામાં કોણ આવ્યો, તો કે મોર છે, કબૂતર, કાકા કૌવા, ચકલી જેવા પક્ષીઓ અને વાંદરા, બકરા, ગાય, ઘોડા જેવા પક્ષીઓના નામ આવે છે, બરાબર. પક્ષીઓના આવે છે અને પશુઓના નામ પણ આવે છે આમાં. ત્યાર પછી પાંચમું છે કે બિલેનું સાચું નામ શું હતું, તેઓ મોટા થઈને કયા નામે ઓળખાયા, તો કે બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર, એ આપણે અગાઉ જ જોયું. તેઓ મોટા થઈને સ્વામી વિવેકાનંદના નામે ઓળખાય છે, જો સ્વામી વિવેકાનંદના નામે ઓળખાણ હતા, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4, કાવ્યને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો, બરાબર. પહેલાં કાવ્ય તમારે વાંચવાનું, કે રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ, ખડખડ હસું ખેલમ ખેલ, રમશું રમશું રેલમ છેલ. આ રીતના આખે આખું તમારું કાવ્ય છે. હવે કાવ્યને આધારે શું કીધું છે, તો કે કાવ્યમાંથી ઉદાહરણ મુજબના બીજા શબ્દો શોધીને લખો. જેમ કે ઉદાહરણ છે દોડમ દોડ, તો હવે આપણે ઉપર જોશું ને તો ખબર પડશે રેલમ છેલ, એલમ ખેલ, બરાબર. પછી ઠેલમ ઠેલ, આના પછી પણ તમને ઘણા બધા આપેલા છે એ તમારે મને લખવાના છે. એક ઉદાહરણ તમારે મને કોમેન્ટ કરવાનું છે, બરાબર. ત્યાર પછી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. જો વાછટ અને છાલક પ્રથમ આપેલું છે, તો વરસાદે શું આપ્યું હોય, તો કે વરસાદે વાછટ મજાની, વરસાદની વાછટ હોય ને. પછી ભલો શિયાળો તો શું આવે, તો કે ટાઢ મજાની, બરાબર. તો આપણે વાક્ય વાંચીને ત્યાં જ ખબર પડી એનો જવાબ શું આવશે. ભલો ઉનાળો લૂ મજાની, બરાબર. ત્યાર પછી છે ગીતમાં સાની રેલમછેલ કરવાની છે, તો તમે કાવ્ય વાંચો એટલે ખબર પડી જશે કે ગીતમાં રમતની રેલમછેલ કરવાની વાત કરી છે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 5, કે ખોટો અક્ષર કે શબ્દ છે કે ને વાક્ય ફરીથી લખો. અગાઉ પણ આપણે જોઈ ગયા હતા ખોટો શબ્દ છે એ છેકી નાખવાનો અને સાચો હોય એની સાથે આપણું આખું વાક્ય લખવાનું. હવે પ્રથમ જો, મુક્કાબાજી, પછી એની એનો એનું, ગમતી કસરત કરતા, તો કે મુક્કાબાજી એની ગમતી કસરત કરતા, બરાબર. આપણે જે ગમતી હોય એની જ કસરત કરતા હોય, એવી જ રીતના મુક્કાબાજી એની ગમતી કસરત કરતા. પછી છે બીજું, બિલે એ મિત્રો ને ની નું ધ્યાન, પછી ની નો નું રમત શીખવાડ. જો આમાં બે વાક્યનો ઉપયોગ કરવાનો છે, બે શબ્દનો, તો કે બિલે એ મિત્રોને ધ્યાનની રમત શીખવાડી, બરાબર. ને અને ની બંનેનો ઉપયોગ થયો, બરાબર. એ રીતના તમારે ત્રીજું, ચોથું અને પાંચમું એ પણ સેમ ટુ સેમ એ રીતના જ છે, તમારી રીતના ટ્રાય કરવાની છે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 6, પાઠમાં આવતા નીચેના શબ્દો કોષ્ટકમાંથી શોધીને શબ્દ ફરતું વર્તુળ કરો અને લખો. અગાઉ પણ આપણે આ રીતના જોઈ ગયા હતા, બરાબર. તમને જેટલા પણ આપેલા છે એને આ રીતના તમારે ગોઠવી દેવાના છે, એટલે કે સર્કલ કરી દેવાનું છે. જો નરેન્દ્ર છે, મુક્કાબાજી, હોશિયાર અને મૂર્તિ, પછી રમતિયાળ,
વડવાય, મંદિર અને વડવા ગોળ, બરાબર. એવા બધા શબ્દો જેટલા પણ તમારા પાઠમાં આવતા હોય એને ફરતે આપણે રાઉન્ડ કરી દેવાનું છે. અગાઉ આપણે બધા જેટલા પણ જોયા એમાં પણ સેમ ટુ સેમ આપણે આ રીતના કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે કદમ 10 છે તેનું પણ આપણે વિડીયો સોલ્યુશન છે એ કમ્પ્લીટ જોઈ ગયા. ક્યાંય પણ ભૂલ રહી ગઈ હોય, ડાઉટ હોય, તમને ક્યાંય ન સમજાણું હોય તો ખાસ મને કોમેન્ટ કરી દેજો. કાંઈ પણ ગભરાતા નહીં. જેટલા પણ બીજા અગાઉના જેટલા હતા એમાં પણ તમને કાંઈ ભૂલ લાગતી હોય, ન સમજાતું હોય તો પણ કોમેન્ટ કરી દેજો. તો એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે ટૂંક સમયમાં ફરી પાછું કરાવી દેશે. અને ખાસ જેટલા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે નવા જોડાયેલા છે તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દો, જેથી કરી તમારા ધોરણની બધી નોટિફિકેશન તમને મળતી રહે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવા લાગે છે, ગમતા હોય તો લાઇક કરજો જરૂરથી અને બીજા મિત્રો સુધી શેર પણ કરતા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.